હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે. તમે ચણા બટાકાવાળી પાણીપુરી તો ખાધી જ હશે, પણ આજે હું લઈને આવી છું લારી જેવી જ રગડા પાણીપુરી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેં અહીંયા એક બાઉલ જેટલા સફેદ વટાણા લીધેલા છે. તમે આની જગ્યાએ લીલા વટાણા પણ લઈ શકો. બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. હવે આને 4 થી 5 કલાક સુધી પલાળવા દઈશું. તો 4 થી 5 કલાક થઈ ગયા છે અને વટાણા સારી રીતે પલળી ગયા છે. હવે એક કુકરમાં વટાણા એડ કરી લઈશું. હવે આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. 1/2 ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. આને સારી રીતે મિક્સ કરી લઈશું. મેં આની અંદર 2 જેટલા બટાકા એડ કર્યા છે. જો તમારે અલગથી બાફવા હોય તો તમે અલગથી પણ બાફી શકો. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ વગાડી લઈશું. તો 3 થી 4 વિસલ વાગી ગઈ છે અને તમે જોઈ શકો છો કે વટાણા અને બટાકા સારી રીતે બફાઈ ગયા છે. વટાણા આ રીતે આખા રહે તે રીતે તમારે બાફવાના છે. બટાકા સારી રીતે બફાઈ ગયા છે. હવે આને સાઈડમાં કાઢી લઈશું. વટાણાને એક બાઉલમાં કાઢી લઈશું. આને આ રીતે મેશ કરી લઈશું. બટાકાને પણ આ રીતે તમારે મેશ કરી લેવાના. હવે આપણે પાણીપુરીનું તીખું પાણી બનાવી લઈશું. તો મેં અહીંયા મિક્સચર જારમાં 1 બાઉલ લીલા ધાણા અને 1/2 બાઉલ જેટલો ફુદીનો લઈ લીધો છે. ચાર જેટલા મરચાં અને 3 આદુના ટુકડા લઈ લઈશું. મરચાંને તમે વધુ ઓછા પણ કરી શકો. 1 લીંબુનો રસ નીચોવી લઈશું. આને ક્રશ કરતી વખતે પાણીનો કલર લીલો જળવાઈ રહે એ માટે આની અંદર ઠંડુ પાણી અને બરફના ટુકડા એડ કરી લઈશું. હવે આને ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. 1 બાઉલમાં બરફના ટુકડા લઈ લઈશું. આની અંદર પેસ્ટ એડ કરી લઈશું અને 3 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું. આને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે મસાલા કરી લઈશું. 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરીશું. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. સંચળને મેં વધારે એડ કર્યું છે એટલે મેં રેગ્યુલર મીઠું એડ નથી કર્યું. તમારે પાણી ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. આને આ રીતે મિક્સ કરી લઈશું. પાણીપુરીનું તીખું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આને ફ્રીજમાં મૂકી દઈશું. પાણી જેટલું વધારે ઠંડુ હશે તેટલી જ પાણીપુરી ખાવાની વધારે મજા આવશે. મારા ઘરમાં એકલું તીખું પાણી નથી ખવાતું, તો હું ગળ્યું પાણી બનાવી લઈશ. જો તમારે એકલું તીખું પાણી ખાવાનું હોય તો તમે તીખા પાણીની અંદર આંબલીનો રસ પણ એડ કરી શકો. તો ગળ્યું પાણી બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલમાં ખજૂર લઈ લીધેલી છે. હવે આની અંદર આંબલી અને ગોળ એડ કરી લઈશું. આંબલી અને ગોળને તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો. આની અંદર હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશ. આને ધીમા ગેસે 15 મિનિટ સુધી ઉકાળી લઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે અને ખજૂર અને આંબલી સારી રીતે ઉકળી ગયું છે. હવે આને આપણે ઠંડુ પડવા દઈશું. તો ખજૂર અને આંબલી ઠંડુ થઈ ગયું છે. હવે આને 1 વાસણમાં ગળણીથી ગાળી લઈશું અને આ રીતે તમારે ચમચીની મદદથી સારી રીતે મેશ કરી લેવાનું છે. તો ગળ્યું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે મસાલા એડ કરી લઈશું. આની અંદર 1/2 ચમચી સંચળ, 1 ચમચી પાણીપુરીનો મસાલો. આને સારી રીતે મિક્સ કરી લઈશું.
આમાં તમે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો. રગડો બનાવવા માટે મેં એક કડાઈમાં તેલ લઈ લીધેલું છે. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર એક ચમચી જીરું, અડધી ચમચી હિંગ, લીમડો અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લઈશું. આદુ મરચાં લસણની પેસ્ટને તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો. આને મિક્સ કરી લઈશું. આની અંદર એક ચમચી મરચું, એક ચમચી ધાણાજીરું, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરી લઈશું. આની અંદર ગરમ મસાલો વધારે એડ નથી કરવાનો, નહીં તો પાણીપુરીનો ટેસ્ટ સારો નહીં આવે. આને મિક્સ કરી લઈશું. આની અંદર બાફેલા વટાણા એડ કરી લઈશું. આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર પીસેલા બટાકા એડ કરી લઈશું. આને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. આની અંદર પાણી એડ કરી લઈશું, કેમ કે રગડો ઢીલો રાખવાનો છે. આને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. રગડો તૈયાર થઈ ગયો છે, તો ગેસને બંધ કરી દઈશું. હવે આની અંદર ધાણા એડ કરી લઈશું. તો રગડો સર્વ કરવા માટે તૈયાર છે. ડુંગળીનું સલાડ બનાવવા માટે આની અંદર મરચું, સ્વાદ અનુસાર મીઠું, થોડા ધાણા એડ કરી લઈશું. આને સારી રીતે મિક્સ કરી લઈશું. જોતા જ મોંમાં પાણી આવી જાય એવી આ રગડા પાણી પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.